કેમ છો બાળ મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 10 દસમો અને સોમો ભાગ, બરાબર બાળ મિત્રો? તો આપણે અગાઉના વિડિયોની અંદર કેટલાક કોયડા ઉકેલ શીખી ગયા. ચાલો આજે આપણે શું શીખવાનું છે? કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ, બરાબર બાળ મિત્રો? આ કોષ્ટક તમારે સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર? જો આ કોષ્ટક તમે સમજશો તો આ પ્રશ્નોના જવાબ આપી શકશો. જુઓ, આ કોષ્ટક આપણે પહેલા સમજીશું. દેશ નાણું એટલે કે ચલણ અને ભારતીય રૂપિયા, બરાબર? તો પહેલું કયો દેશ છે? કોરિયા, બરાબર? ત્યાંનું નાણું ચલણ કયું છે? વોન. જે ભારતના રૂપિયામાં એનું મૂલ્ય કેટલું છે? 0.06. કેટલું છે બાળ મિત્રો? 0.06. આપણો 1 રૂપિયો બરાબર એમનું કેટલું થાય છે? 0.06. એ જ રીતે શ્રીલંકા, બરાબર? શ્રીલંકાનું નાણું ચલણી નાણું કયું છે? રૂપિયો. જે આપણું પણ છે, બરાબર? આપણું ભારતનું પણ કયું છે? રૂપિયો. તો ભારતીય રૂપિયામાં એનું મૂલ્ય કેટલું છે? 0.43. એ જ રીતે નેપાળ, નેપાળની અંદર પણ ચલણી નાણું કયું છે? રૂપિયો. જેનું ભારતીય રૂપિયામાં મૂલ્ય કેટલું છે? 0.62. એ જ રીતે દક્ષિણ આફ્રિકા, એમાં નાણું કયું છે? રેન્ડ. જેનું ભારતીય રૂપિયામાં મૂલ્ય કેટલું છે? 4.80, બરાબર? એટલે કે 4.80 રૂપિયા. એ જ રીતે ચીન, ચીનનું ચલણી નાણું કયું છે? યુઆન. જેનું રૂપિયા ભારતીય રૂપિયા એટલે કે આપણા રૂપિયા પ્રમાણે 9.83, બરાબર? એ જ રીતે યુએઈ, દિરહામ. શું છે બાળ મિત્રો? દિરહામ, બરાબર? દુબઈ, એ બધી જગ્યાએ તમે જાઓ તો કયું ચલણી નાણું હોય છે દુબઈમાં? દિરહામ. જ્યાં એનું રૂપિયા ભારતીય રૂપિયામાં કેટલું છે? 17.79. એ જ રીતે યુએસએ એટલે કે અમેરિકા, ત્યાં કેટલું છે? ડોલરમાં, બરાબર ને? તમે બધા ખબર જ છે. તો બાળ મિત્રો, જેનું ભારતીય મૂલ્યમાં કેટલું છે? 65.39, બરાબર? એ જ રીતે જર્મની, જર્મનીનું ચલણી નાણું કયું છે? યુરો. જેનું ભારતીય રૂપિયામાં મૂલ્ય 76.83. એ જ રીતે ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડનું ચલણી નાણું કયું છે? પાઉન્ડ. જેનું ભારતીય મૂલ્ય 86.63. અને હોંગકોંગ, હોંગકોંગની અંદર શું છે? ડોલર, બરાબર? જેનું મૂલ્ય 8.40. ખ્યાલ આવે બાળ મિત્રો? તમારે બધાએ જ નોટની અંદર આ કોષ્ટક અવશ્ય દોરવાનું છે, બરાબર? આ કોષ્ટકનો ખ્યાલ તમને આગળ જતા પણ આ તમને ઉપયોગી છે, એટલે તમારે આ કોષ્ટક દોરવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે આ કોષ્ટકના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું, બરાબર? પહેલો પ્રશ્ન છે, કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો આપણે અહીંયા ચલણી નાણું જોવાનું છે, બરાબર? જુઓ, કોરિયાનું 0.06, બરાબર? શ્રીલંકાનું 0.43, નેપાળનું 0.62, દક્ષિણ આફ્રિકાનું 4.80, ચીનનું 9.83, યુએઈનું 17.79, યુએસએનું 65.39, જર્મનીનું 76.83, ઇંગ્લેન્ડનું 86.63. તો સૌથી વધારે કોનું છે બાળ મિત્રો? ઇંગ્લેન્ડનું. કોનું છે? ઇંગ્લેન્ડનું, બરાબર? તો આપણે જવાબની અંદર શું લખીશું? ઇંગ્લેન્ડનું ચલણી નાણું, ઇંગ્લેન્ડનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે, બરાબર ને બાળ મિત્રો? કોણ ચાલ
છે કેટલી 86.63 બરાબર ને ચાલો એ જ રીતે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ મિથુનના કાકા અમેરિકામાં રહે છે તે મિથુનને ભેટ તરીકે 10 યુએસ ડોલર મોકલે છે મિથુન તેમાંથી પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે બરાબર બાળમિત્રો હવે મિથુનના કાકા તેના માટે ભેટ તરીકે શું મોકલે છે 10 યુએસ એ ડોલર બરાબર તો મિથુનના કાકા 10 યુએસ એ ડોલર ભેટ તરીકે મોકલે છે બરાબર ને તો એને તો તેની પાસે કેટલા રૂપિયા રહે હવે મિથુન તો ક્યાં રહે છે ભારતમાં એના કાકા ક્યાં રહે છે યુએસએ ત્યાંથી એ શું મોકલે છે 10 ડોલર મોકલે છે બરાબર મિથુનને ક્યાં જવું છે પ્રવાસ પ્રવાસ માટે એને કેટલા રૂપિયા વાપરવા છે 350 તો આપણે ડોલરને સામા ફેરવવા પડશે બાળ મિત્રો રૂપિયામાં સામા ફેરવવા પડે રૂપિયામાં તો અહીં જુઓ યુએસએ ડોલર 1 ડોલર બરાબર ભારતીય રૂપિયામાં કેટલા છે 65.29 બરાબર ને તો 1 ડોલર બરાબર 65.29 રૂપિયા માટે 10 ડોલર બરાબર કેટલા બરાબર ને સૌપ્રથમ તો આપણે ડોલરને સામા ફેરવવાના છે રૂપિયામાં તો આપણે શું લખી જુઓ અહીંયા દશાંશ ચિહ્ન પછી બે અંક છે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો નીચે આપણે કેટલા મૂકીએ બાળ મિત્રો જો દશાંશ ચિહ્ન પછી બે અંક હોય તો નીચે 100 મૂકાય એક અંક હોય તો કેટલા મૂકાય 10 મૂકાય આને આપણે શું કરી દઈએ છે ઉલટાઈ દઈએ છે પહેલું જે પદ છે એને શું કરીએ ઉલટાવીએ તો 10 ગુણ્યા 6529 છેદમાં કેટલા લખીશું બાળ મિત્રો 100 બરાબર ને તો હવે આ એક એક બિંદુ ઉડી જશે બરાબર તો આપણી પાસે કેટલા વધે જુઓ 6529 છેદમાં 10 10 છે તો દશાંશ ચિહ્ન અહીં આપેલા અંકોની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલો અંક કપાય એક જ કેમ કારણ કે દશાંશ છે બરાબર તો અહીંયા શું લખીશું 652 પોઈન્ટ એટલે કે 652 રૂપિયા 90 પૈસા બરાબર ને આટલા રૂપિયા થાય બરાબર આપણે એને શું કરી દીધા ફેરવી દીધા બરાબર અથવા તો 652 પોઈન્ટ 9 લખો અને 90 પણ લખી શકો કે આપણે 90 પૈસા બરાબર આપણે સમા ફેરવી દીધા એને રૂપિયામાં હવે એને પ્રવાસ જવા માટે કેટલા રૂપિયા જોઈએ છીએ 350 એની પાસે કેટલા છે 652.9 રૂપિયા છે બરાબર તો તેની પાસે કેટલા રૂપિયા વધશે બરાબર એ શોધવા આપણે શું કરવું પડે બાળ મિત્રો તમને તમારી મમ્મી 500 રૂપિયા આપે તમારે પ્રવાસ જવું છે 350 રૂપિયા તમે સ્કૂલમાં આપો બરાબર તો બાકીના પૈસા તમને ટીચર શું કરે છે પાછા આપે છે તો આપણે એ માટે શું કરવી પડે બાદબાકી શું કરવું પડે બાદબાકી તો હવે એના પાસે કેટલા પૈસા હતા 652.90 રૂપિયા હતા માઇનસ 350 રૂપિયા એને સામા વાપર્યા પ્રવાસ જવા બરાબર ને પ્રવાસ માં વાપર્યા પ્રવાસ માટે બરાબર હવે આપણે શું કરીશું બાદબાકી 0 નો 0 9 ના 9 2 ના 2 5 માંથી 5 જાય તો 0 6 માંથી 3 જાય તો 3 તો એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા બાળ મિત્રો 302.90 એટલે કે આટલા રૂપિયા શું રહ્યા બાકી વધશે તો આપણે જવાબમાં શું લખીશું તો તેની પાસે 302 પોઈન્ટ એટલે કે 302.90 બાકી રહે ખ્યાલ આવે બાળ મિત્રો હવે તમને બરાબર સૌપ્રથમ તો એના કાકાએ એને ભેટ તરીકે શું મોકલ્યું હતું 10 યુએસ ડોલર જેને આપણે સામા ફેરવી દીધા ભારતીય રૂપિયામાં બરાબર
પછી એને એમ એ પૈસા એ જે રૂપિયા હતા એમાંથી 350 રૂપિયા પ્રવાસ માટે વાપર્યા તો એને આપણે જે એની પાસે રૂપિયા હતા એમાંથી એને શું કર્યા બાદ કર્યા બરાબર તો તેની પાસે 302 રૂપિયા 90 પૈસા બાકી રહ્યા ખ્યાલ આવે ને બાળ મિત્રો ચાલો હવે આપણે ત્રીજો પ્રશ્ન લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે તેમ ભારતીય ચલણ મુજબ કિંમત શોધો બરાબર તો લીનાના કાકી ક્યાંથી મોકલે છે એને યુઆન શું મોકલે છે 30 યુઆન તો અહીંયા આપણે જુઓ શોધો આર્ય ચીનથી બરાબર યુઆન તો 1 યુઆન બરાબર કેટલા છે 9.83 રૂપિયા 1 યુઆન બરાબર 9.83 રૂપિયા એવા કેટલા યુઆન મોકલે છે 30 બરાબર તો આપણે સૂત્ર શું મૂકીશું 1 યુઆન બરાબર 9.83 રૂપિયા માટે 30 યુઆન બરાબર કેટલા બરાબર ને તો હવે આપણે શું કરીશું જુઓ આ પદને તો ઉલટાવી તો 30 ગુણે આ તો સાચીનો પછી કેટલા આંકડા છે 2 તો નીચે શું મૂકીશું 100 983 છેદમાં 100 આ એક એક વિન્ડો ઉડી ગયું બરાબર હવે આપણે 983 નો 3 વડે શું કરીશું ગુણાકાર 983 ગુણ્યા 3 3 તરી 9 8 તરી 24 નો ચોગડો બધી આવી 2 9 તરી 27 28 અને 29 બરાબર 2949 છેદમાં 10 તો કેટલા થશે બાળ મિત્રો 294.9 કેમ કારણ કે દશાંશી નો એક દશાંશી ના પછી એક અંક આવશે નીચે કેટલા આવ્યા છે 10 તો આપણે જવાબમાં શું લખીશું તો ભારતીય તેની ભારતીય ચલણ મુજબ કિંમત કેટલી થશે 294.9 રૂપિયા થાય ખ્યાલ આવે ને બાળ મિત્રો જો તમે આ પ્રશ્ન આવડ પડશે તો જ તમે આ દાખલા ગણી શકશો બરાબર હવે ચાલો આપણે કેટલાક આગળ દાખલા જોઈશું પગાર
શ્રીલંકા પ્રમાણે આપણે ભારતીય ચલણમાં શોધવાનું છે બરાબર તો અહીંયા શ્રીલંકામાં જુઓ આપણા ભારતીય પ્રમાણે 1 રૂપિયો બરાબર કેટલા છે 0.43 1 રૂપિયો બરાબર 0.43 રૂપિયા માટે કેટલા છે આપનો પગાર 2000 રૂપિયા બરાબર કેટલા બરાબર તો 2000 ગુણે 0.43 એટલે 43 છેદમાં કેટલા લખીશું 100 દશાંશીના પછી 2 અંક છે તો આપણે દશાંશીનો દૂર કર્યો તો આ 2 ઉડી ગયા બરાબર 43 ગુણ્યા 2 કરો તો 3 2 6 4 2 8 અને 5 6 20 એ 0 બરાબર ને તો કેટલા રૂપિયા આવ્યા 860 રૂપિયા હવે તમે આ બંને પગાર આપણે શોધી દીધા કોણ એક તો માસીના પિતાજીનો અને આ બીજો કોણ શોધ્યો આપણે અરુણના પિતાજીનો પગાર અરુણના પિતાજીનો પગાર કેટલો થયો 860 રૂપિયા બરાબર હવે આપણે આ બે પગાર જોઈને પણ કહી શકીએ કે ભારતીય ચલણ મુજબ કોણો પગાર વધારે આવ્યો તો માસીના પિતાજીનો પગાર વધારે છે એમને કેટલો ભારતીય ચલણ પ્રમાણે પગાર છે 17790 જ્યારે અરુણના પિતાજીનો પગાર કેટલો છે ભારતીય ચલણ પ્રમાણે 860 રૂપિયા તો આપણે જવાબમાં શું લખીશું તો માસીના પિતાજીનો ભારતીય ચલણ મુજબ પગાર વધુ છે બરાબર ખ્યાલ આવે બાળ મિત્રો બરાબર ચાલો હવે એ જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ ચાલો બાળ મિત્રો હવે આસ્થા થોડા હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે બરાબર આસ્થાને થોડા હોંગકોંગના ડોલર અને વોન લેવા ઈચ્છે છે તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે બરાબર તો અહીં આપણે જોઈએ વોનની કિંમત કેટલી છે 0.06 બરાબર એટલે કે 1 રૂપિયો બરાબર 0.06 માટે 1 રૂપિયો બરાબર 0.06 તો 4 રૂપિયા બરાબર કેટલા બરાબર તો આપણે શું કરીશું દશાંશીને દૂર કરીએ તો 6 ગુણ્યા 8 4 છે બરાબર 4 છેદમાં કેટલા મૂકીશું 100 બરાબર હવે આ એક આ તો ઉડવાનું નથી તો આપણે શું કરીશું 6 4 24 બરાબર 24 છેદમાં કેટલા હશે 100 તો શું થશે બાળ મિત્રો નીચે 100 છે તો દશાંશીના પછી બે અંક કપાઈ જાય તો 0.24 રૂપિયા શું થયું બાળ મિત્રો 0.24 રૂપિયા બરાબર ને ચાલો હવે 400 રૂપિયાના બદલામાં તેને કેટલા રૂપિયા મળે બરાબર તો અહીં આપણે જોઈએ કે 1 રૂપિયો બરાબર કેટલા 100 બરાબર અહીં આપણે શું લેવાનું છે 4 રૂપિયા બરાબર એને કેટલા વોન મળે બરાબર તો 400 રૂપિયા બરાબર અહીં આપણે 400 રૂપિયાને સમા રાખ્યા હતા રૂપિયામાં અહીં 400 રૂપિયા અહીંયા 4 રૂપિયા હતા અહીં કેટલા થયા 400 રૂપિયા બરાબર કેટલા વોન છે અહીં 0.06 એને 400 રૂપિયાના બદલામાં કેટલા મળે બરાબર તો આપણે શું કરીશું જુઓ 0.24 ગુણ્યા આપણે શું કરીશું બાળ મિત્રો 100 બરાબર બરાબર કેટલા આવે બાળ મિત્રો તો 24 છેદમાં 100 ગુણ્યા 100 100 સોડી જાય તો કેટલા મળશે 24 રૂપિયા કેટલા રૂપિયા મળશે બાળ મિત્રો 24 બરાબર ને તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે બરાબર તો 1 હોંગકોંગ ડોલર બરાબર કેટલા છે જુઓ હોંગકોંગ ડોલર બરાબર 8.40 બરાબર ને તો આપણે શું લખીશું બાળ મિત્રો 508 રૂપિયા બરાબર તો
508 रुपया बराबर कितना? बराबर तो 508 गुणिया कितना था से 100 छेद में 840 આ એક મિનિટ ઉડી ગયું બરાબર હવે આનો આની સાથે શું કરવું પડે બાળ મિત્રો ભાગાકાર શું કરવું પડે ભાગાકાર બરાબર હવે આનો આની સાથે તમે ભાગાકાર કરો તો કેટલો આવે છે બરાબર તો જુઓ ચોર્યાસી બરાબર હવે તમારે આનો ભાગાકાર કરવો છે તો ચોર્યાસી ગુણ્યા બે કરો તો 4 2 8 આઠ દુ 100 બરાબર એ નાનો છે આ વિચારો આ કેટલા છે 50 બરાબર તો 8 નો ગણ્યો 20 વિચારો 8 5 40 8 6 48 તો 24 ગુણ્યા 6 કરો 6 4 24 8 6 48 બરાબર 49 અને 50 બરાબર તો 504 આવે તો 6 એ 504 0 4 0 બરાબર બાળ મિત્રો તો કેટલા આવ્યા અહીં 6 હવે આ તો 84 ના કરતા કેવા છે બાળ મિત્રો નાના છે બરાબર તો અહીં કેટલો આવશે આપણે અહીં શું મૂકીશું 0 તો અહીં નીચે શું લાવીએ 0 બરાબર તો 84 ગુણ્યા અહીં આપણે 5 કરીએ 4 5 20 8 5 40 40 ને 2 42 મોટા થઈ જાય તો 84 ગુણ્યા 4 4 4 16 8 4 32 ને 33 તો ચારે કેટલા આવે બાળ મિત્રો 336 બરાબર તો અહીં 9 અહીં 10 4 6 તો 64 આવે આ તો નાના થઈ ગયા તો કેટલા આવતા હશે અંદાજે બાળ મિત્રો 60 પોઈન્ટ કેટલા આવે હવે આગળ તમે ભાગ ચલાવો તો અહીં શું મૂકીએ આપણે 0 બરાબર તો કેટલા આવે 640 84 ગુણ્યા આપણે ફરી ચલે 7 7 4 28 8 7 56 57 ને 58 તો 7 એ કેટલા આવે 581 10 બરાબર 2 13 માંથી 8 જાય બરાબર તો હવે ભાગ ચાલશે ના ચાલે તો કેટલા આવશે 60 પોઈન્ટ અને 47 રૂપિયા ખ્યાલ આવે બાળ મિત્રો બરાબર તો આ બધા દાખલા તમારે તમારી નોટબુક ની અંદર ગણવાના રહેશે